વેલકમ બેક. તો અત્યારની સરકાર અને જૂની સરકારના કામોની તુલના કરીએ તો નેતાઓ હંમેશા પોતાને ચડિયાતા ગણાવે છે, પરંતુ કર્ણાટકમાં તો નેતાઓ 70 વર્ષના ઇતિહાસથી પણ આગળ નીકળી ગયા. કર્ણાટકમાં ટીપુ સુલતાનની જન્મજયંતિ ઉજવવા અને ન ઉજવવા મામલે રાજકીય જંગ જામ્યો છે અને તેના પડઘા માત્ર બેંગલુરુ કે દિલ્હી સુધી જ નહીં હરિયાણા સુધી પડ્યા છે. વર્ષ પહેલા જન્મેલા એક રાજા, એક સુલતાન, એક યોદ્ધાના જન્મદિવસ પર આજનું રાજકારણ ઉછાળા મારી રહ્યું છે. ઊંચા થઈ રહ્યા છે જીતના ઝંડા, ઉછાળા મારી રહી છે જીભ, ઉછળી રહ્યા છે નારા, ઉછળી રહ્યા છે સુરક્ષા જવાનોના દંડા. 70 વર્ષ જૂની અને દુનિયાની સૌથી મોટી લોકશાહીના નેતાઓ માટે 10 નવેમ્બર 1750 ના રોજ જન્મેલો ટીપુ સુલતાન ક્યાંક હીરો, આદર્શ મહાપુરુષ, તો ક્યાંક દેશદ્રોહી, ગદ્દાર અને લાલચું થતો ગયો. ટીપુ સુલતાન કા સિર્ફ દેશદ્રોહી યા મહામૂર્ખ યહી ઉસકો ઉસકી જન્મદિન મના સકતે હૈ. ઉસકી લડાઈ અંગ્રેજો સે સિર્ફ કોઈ આઝાદી કે આંદોલન નહીં થી, વો પૈસા લેને કે કારણ ફ્રેન્ચ સે, તો ફ્રેન્ચ કે હેતુ ઉન્હોને અંગ્રેજો સે લડે. જો યેડુરપ્પા જિન્હોને આપકે 5-6 સાલ પહેલે યહી બતાયા થા કે ટીપુ સુલતાન બહુત બડે શોરમા હૈ, હિન્દુસ્તાન કે બહુત બડે રાજા હૈ, યહી જબ ઉનકો વો પાર્ટી સે બદલ કર ફિર દૂસરી પાર્ટી મે જા રહે હૈ તો ફિર કહેતે હૈ કે યે રાજા ઠીક નહીં હૈ. લગા કે તારીખ મે આપ લોગ જાકર જહાં ભી દેખે ઇનકા જહાં ભી પહેલે સે ઉસકે બગલ મે ચર્ચ હૈ ઓર દેવલ બનાયા ગયા હૈ. વાત એમ છે કે કર્ણાટક અને જૂનું નામ કહીએ તો મૈસૂર પર રાજ કરનારા ટીપુ સુલતાનનો 10 નવેમ્બરે જન્મદિવસ હોય છે, તો કર્ણાટકની જનતા પોતાના એક સમયના રાજાની વીરતાને યાદ કરીને જન્મદિવસ ઉજવે છે. પરંતુ આઝાદી બાદ જન્મદિવસની આ ઉજવણી અને ઉજવણીના વિરોધના ટોળા કોંગ્રેસ, જેડીએસ, ભાજપ સહિતના રાજકીય પક્ષોના ચોકઠા બની ગયા. ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો એ કારણ આપીને વિરોધ કરી રહ્યા છે કે ટીપુ સુલતાન હિન્દુ વિરોધી હતો, તેણે અનેક લોકોનું ધર્માંતરણ કરાવ્યું, મંદિરોને નુકસાન પહોંચાડ્યું. તો તેના વિરોધમાં જ કેટલાક લોકો કહે છે કે અંગ્રેજો સામે સૌથી પહેલા તલવાર ઉગામનાર કોઈ હોય તો તે ટીપુ સુલતાન હતો, અને આ 48 વર્ષ અને 6 મહિનાની ટૂંકી જિંદગી જીવનાર છળ કપટનું ભોગ બનીને 1799માં મૃત્યુ પામનાર ટીપુ સુલતાન 2018ના શાસકો માટે વિરોધ અને સમર્થનનો મુદ્દો બની ગયો. વિરોધની પરાકાષ્ઠા શું હોય તેના નમૂના રૂપે હરિયાણા ભાજપના નેતા અને મંત્રાલય સંભાળતા આ મહાનુભાવના શબ્દો જ જોઈ લો. અને રહી વાત ટીપુ સુલતાનની, તો અંગ્રેજોને ટીપુ સુલતાનથી એટલી નફરત હતી કે તે ટીપુના મૃત્યુ બાદ અંગ્રેજો તેની તલવાર ઇંગ્લેન્ડ લઈ ગયા હતા. કે કરીબ 22 પ્રતિયાં હૈ ટોટલ હમારે ઓરિજિનલ 1950 વાલે સંવિધાન મે, ઉનમે સે એક ટીપુ સુલતાન કી હૈ. હમારે જો નિર્માતા હમારી સાંઝી વિરાસત કો સમજતે થે, ઉસમે અકબર કા ભી હૈ, उसमें भारत के पूरे जैन संप्रदाय का है, उसमें बुद्ध संप्रदाय का है. हमारे संविधान की 1950 की कॉपी जो नंदलाल बोस ने शांति निकेतन से प्रकाशित की. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ના ગઠબંધન વાળી સરકાર છે, તો સરકારે પહેલાથી જાહેરાત કરી હતી કે વિરોધ ગમે તેવો હોય ટીપુ સુલતાન ના જન્મદિવસ ની ઉજવણી થશે અને વિરોધ કરનારાઓ સામે પગલા લેવામાં આવશે. થયું પણ એવું જ, તો સવારથી જ આરએએફ તેમજ પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા અને વિરોધ કરવા માટે પહોંચેલા ભાજપના નેતાઓની અટકાયત કરવામાં આવી. પરંતુ નોંધવા જેવી બાબત તો એ પણ છે કે ટીપુ સુલતાનની ઉજવણીના કાર્યક્રમથી કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી દૂર રહ્યા, એટલે વિવાદને સરકારી રીતે ગળે ન લગાવ્યો. મોટાભાગના ઇતિહાસોનો પરસ્પર વિરોધી બે કથન હોય છે જ, એટલે માત્ર એક બાજુ પકડીને 250 વર્ષ પહેલાના ઇતિહાસનું મૂલ્યાંકન કરવું યોગ્ય ન કહેવાય, પછી ભલે ને તે વિરોધ હોય કે પછી સમર્થન. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.